નમસ્કાર મિત્રો એમએસ બી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ઇન્ડિયન આર્મી અંતર્ગત જે ભરતી મેળો ગુજરાતની અંદર આવે છે એના વિશે વાત કરીશું તો મિત્રો આની અંદર લાયકા છે આઠ પાસ અને દર દસ પાસ તો મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ વીસ સાત બે હજાર એકવીસ છે તો મિત્રો આ ભરતીની અંદર કયા કયા જિલ્લાના વિદ્યાર્થી મિત્રો અરજી કરી શકશે એની સંપૂર્ણ માહિતી જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર જરૂર કરજો જેથી આપણા કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો અને હા મિત્રો જો તમે ટેલિગ્રામ ગ્રુપમાં નથી જોડાયા તો જોડાઈ શકો છો એની લિંક નીચે આપેલી છે તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આ જે ઓફિશિયલ જાહેરાત આવેલી છે જે તમે જોઈ શકો છો ઇન્ડિયન આર્મી રેલી અંતર્ગત આ નોટિફિકેશન આવેલી છે મિત્રો અમદાવાદ અંતર્ગત આ પડતી રહેશે તો મિત્રો આની અંદર લાયકાત વિશે આપણે જાણી લઈએ તો મિત્રો અલગ અલગ જે ટ્રેડ અંતર્ગત જગ્યા છે મિત્રો આની અંદર આપણે વાત કરી કે દસ પાસ અને આઠ પાસ માંગેલું છે તો મિત્રો આની અંદર જે મહત્વપૂર્ણ માહિતી છે એના વિશે વાત કરીએ તો મિત્રો આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રોએ આની અંદર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો મિત્રો આર્મી રિક્વાયરમેન્ટ રેલી છે એટલે કે જે આર્મીની રેલી છે ભરતી મેળો છે એની અંદર કયા કયા ડિસ્ટ્રિકના ઉમેદવારો અરજી કરી શકશે એટલે કે રજીસ્ટ્રેશન કરી શકશે તો મિત્રો એની અંદર આપણે વાત કરીએ આણંદ છે વલસાડ તાપી ડાંગ છે નવસારી છે સાબરકાંઠા વડોદરા મહેસાણા સુરત બનાસકાંઠા નર્મદા મહીસાગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી છોટાઉદેપુર ભરૂચ છે ખેડા છે દાહોદ છે પંચમહાલ યુટીએસ ટીએસ હવેલી એ અંતર્ગત વિદ્યાર્થી મિત્રો અરજી કરી શકશે તો મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરવાનું એટલે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું શરૂ થઈ ગયું છે છ જૂન બે હજાર એકવીસથી શરૂ થઈ ગયું છે તો મિત્રો એની છેલ્લી તારીખ વીસ જુલાઈ બે હજાર એકવીસ રહેશે તો મિત્રો ભરતી મેળાનું સ્થળ વાત કરીએ કે ભરતી મેળાનું સ્થળ છે કેલોડ કનેવાડ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ કોધરા પંચમહાલ ખાતે તમારું જે ભરતી મેળાનું સ્થળ છે જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો આ જે ડિસ્ટ્રિકમાંથી ધરાવે છે એ મિત્રો અરજી કરી શકશે મિત્રો આની અંદર અરજી કરવાનું શરૂ થઈ ગયું છે જે પણ મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરવા માગતા હોય અને રજીસ્ટ્રેશન કરવા માગતા હોય એ મિત્રો વીસ જુલાઈ સુધી તમે આની અંદર અરજી કરી શકો છો તો મિત્રો આની અંદર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જ્યારે પણ તમે અરજી કરો છો એ અંતર્ગત જે તમારી પ્રિન્ટ છે એડમિટ કાર્ડ એ તમારે ડાઉનલોડ કરી ડાઉનલોડ કરવાનું રહેશે મિત્રો આની અંદર જે છે કે એકવીસ જુલાઈ બે હજાર ટુ ચાર ઓગસ્ટ અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર વેલિડિટી ગણવામાં આવશે તો મિત્રો એ આર ઓ જામનગર અંતર્ગત નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે તો મિત્રો આની અંદર લાયકાત અને ઉંમર મર્યાદા અને હાઈટ અને વજન વિશે વાત કરી લઈએ તો મિત્રો આની અંદર શોલ્ડર જનરલ ડ્યુટી અંતર્ગત ઉંમરની વાત કરીએ સાડા સત્તર વર્ષથી એકવીસ વર્ષના હોવા જોઈએ તો મિત્રો આની અંદર હાઈટ તમારી એકસો અડસઠ પચાસ કિલો વજન ગ્રહ હોવા જોઈએ અને ચેસ્ટ વાત કરીએ સિત્યોતેર હોવું જોઈએ અને પ્લસ પાંચ સેન્ટીમીટર ફૂલતું હોવું જોઈએ તો મિત્રો આની અંદર લાયકાત માત્ર દસ પાસ અને પિસ્તાળીસ ટકા માગેલા છે મિત્રો સોલ્જર ટ્રેડમેન એની અંદર માત્ર દસ પાસ કરેલું છે એ મિત્રો અરજી કરી શકશે ઉંમર તમારી સત્તરથી સાડા સત્તરથી ત્રેવીસ વર્ષની હોવી જોઈએ હાઈટની વાત કરીએ એકસો અડસઠ વજન તમારું અડતાલીસ કિલો હોવું જોઈએ અને જે છાતી તમારી ફૂલવી જોઈએ છોતે તમારી હોવી જોઈએ છાતી અને પાંચ સેન્ટીમીટર ફૂલતી હોવી જોઈએ આની અંદર દસ પાસ માગેલું છે તો મિત્રો સોલ્જર સ્ટ્રેડમેન્ટ અંતર્ગત આપણે વાત કરીએ કે ધોરણ આઠ પાસ માટે ભરતી છે ઉંમર તમારી સત્તર થી સાડા સત્તર વર્ષ અને ત્રેવીસ વર્ષ સુધીની હોવી જોઈએ હાઇટ તમારી એકસો અડસઠ વજન અડતાલીસ કિલોગ્રામ હોવું જોઈએ અને છાતી તમારી ફૂલતી છોતેર પ્લસ પાંચ સેન્ટીમીટર હોવી જોઈએ તો આની અંદર જે આપણે વાત કરી કે ધોરણ આઠ પાસ માગેલું છે સિમ્પલ પાસ કરેલું હોવું જોઈએ તો મિત્રો સાથે શોલ્ડર ટેકનિકલ અંતર્ગત જગ્યા છે તો મિત્રો આની અંદર ઉંમર તમારી જે સેમ ટુ સેમ સાડા સત્તર વર્ષથી લઈને ત્રેવીસ વર્ષની હોવી જોઈએ હાઈટ તમારી એકસો સડસઠ પચાસ પચાસ કિલો અને સેન્ટીમીટરની અંદર છોતેર પ્લસ પાંચ સેન્ટીમીટર ફૂલતી હોવી જોઈએ તો આની અંદર બાર પાસ માગેલું છે જે મિત્રોએ બાર પાસ કરેલું છે એ મિત્રો અરજી કરી શકે છે તો બારમું પાસ જેમને ફિઝિક્સ છે કેમેસ્ટ્રી છે મેક્સ અને ઇંગ્લિશ અંદર અંતર્ગત પચાસ ટકા તમારી જોડે હોવા જોઈએ એ મિત્રો અરજી કરી શકશે તો મિત્રો આની અંદર જે અગત્યની ભરતી છે સોલર નર્સિંગ આસિસ્ટન્ટ અંતર્ગત વેકેન્સી છે ઉંમર તમારી સાડા સત્તર વર્ષથી લઈને ત્રેવીસ વર્ષ તો મિત્રો હાઈટ તમારી એકસો સડસઠ પચાસ કિલો વજન સિત્યોતેર પ્લસ પાંચ સેમીટર સેન્ટીમીટર ફૂલતી હોવી જોઈએ તો મિત્રો આની અંદર બાર પાસ માગેલું છે તો બાર પાસ તમારે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને ઇંગ્લિશની અંદર કરેલું હોવું જોઈએ અને પચાસ ટકા તમારા હોવા જોઈએ તો મિત્રો આની અંદર જે નેક્સ્ટ પરથી છે સોલ્જર ક્લાર્ક સ્ટોર કીપર તો મિત્રો ટેકનિકલ અંતર્ગત જગ્યાઓ છે ઉંમર તમારી સાડા સત્તર વર્ષથી લઈને ત્રેવીસ વર્ષ તો મિત્રો હાઈટ એકસો બાસઠ વજન પચાસ અને ચેસ્ટની વાત કરીએ સિત્યોતેર પ્લસ પાંચ સેન્ટીમીટર ફૂલતું હોવું જોઈએ તો મિત્રો આની અંદર બાર પાસ માગેલું છે બાર પાસની અંદર તમે કોઈપણ વિદ્યાશાખા એટલે કે આર્ટ્સ કોમર્સ અને સાયન્સમાં બાર પાસ કરેલું છે એ મિત્રો અરજી કરી શકશે અને આની અંદર તમારે સાહીઠ ટકા હોવા જોઈએ જે મિત્રો અરજી કરવા માંગતા હોય એ મિત્રો આની અંદર અરજી કરી શકે છે તો મિત્રો સિમ્પલ હાઈટ એકસો બાસઠ તો ચેસ્ટ અંતર્ગત સિત્યોતેર બ્યાસી અને વજન વાત કરીએ તો અડતાલીસ કિલો હોવું જોઈએ તો મિત્રો આની અંદર જે અગત્યની વિગતો છે જે તમે જોઈ શકો છો તો ગ્રુપ અંતર્ગત માર્ક સાહીઠ અને પુલ પુસ્તક તમારે દસ થવા હોવો જોઈએ એના ચાલીસ હક છે તો મિત્રો આની અંદર ઘણી બધી માહિતી આપેલી છે જે તમે સંપૂર્ણ માહિતી આ નોટિફિકેશન ડાઉનલોડ કરી અંતર્ગત તમે જોઈ શકો છો તો મિત્રો આની અંદર ડોમિ ડોમેટાઈ સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ રિલેઝન સર્ટિફિકેટ સ્કૂલ ચેરેક્ટર સર્ટિફિકેટ ચેરેક્ટર સર્ટિફિકેટ અને અનમેરિડ છો એનું અનમેરિડનું સર્ટિફિકેટ તમારે વેલિડ હોય એ ઘડવાનું રહેશે એ સિક્સ મંથનું હોવું જોઈએ તો મિત્રો રિલેશન સર્ટિફિકેટ પણ તમારે હોવું જોઈએ અને મિત્રો આની અંદર વધુમાં એનસીસી સર્ટિફિકેટ હશે તો તમને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે અને સ્પોર્ટ સર્ટિફિકેટ હશે તો પણ તમને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી જે મિત્રો આની અંદર જો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માગતા હોય અને ઇન્ડિયન આર્મીની અંદર જોડાવા માગતા હોય અને તમારી લાયકાત ધોરણ આઠ પાસથી લઈને બાર પાસ અને દસ પાસ કરેલી હોવી જોઈએ એ મિત્રો આની અંદર જે ભરતી મેળો છે એની અંદર તમે જોઈન કરી શકો છો અને તમારી કારકિર્દી છે એ સફળ બનાવી શકો છો જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો છ જૂનથી લઈને છેલ્લી તારીખ છે વીસ જુલાઈ સુધી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો જ્યારે પણ તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો છો ત્યારે જે એડમિટ કાર્ડ છે એ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે જ્યારે પણ ભરતી મેળવો યોજાશે તો તમને જાણ કરવામાં આવશે અને જે ભરતી મેળવાનું સ્થળ છે જે તમે જોઈ શકો છો આ સ્થળ છે તો કયા કયા મિત્રો અરજી કરી શકે છે એના વિશે વાત કરીએ તો આણંદ વલસાડ તાપી ડાંગ નવસારી સાબરકાંઠા વડોદરા મહેસાણા સુરત બનાસકાંઠા નર્મદા મહીસાગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી છોટા ઉદેપુર ભરૂચ ખેડા દાહોદ પંચમહાલ યુટી એટલે કે એ અંતર્ગત દાદરાનગર હવેલી અને જે પણ મિત્રો આ ડિસ્ટ્રિક્ટના હોય એ મિત્રો તમામ મિત્રો અરજી કરી શકે છે જે બાકીના ડિસ્ટ્રિક્ટના છે એ મિત્રો આની અંદર અરજી નહીં કરી શકે તો મિત્રો વધુમાં જાણકારી અને આ પીડી એપ તમારે જોતી હોય તો નીચે લિંક આપેલી છે ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને સાથે જ મિત્રો આ પીડીએફ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો જાહેર મિત્રો વધને માત્ર જય ગરવી ગુજરાત